આજે આપણે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા આગળ અભ્યાસ કરશું. આપણે લાસ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 1, 2, 3 એટલે કે લાસ્ટ 4 વિડીયોમાં પ્રશ્ન નંબર 1, 2, 3, 4 આપણે શીખી ગયા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. એમાં શું બધું કહેવાય, નીચેના દરેકમાં સમય સંખ્યાઓનો કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તમને જણાવવાનું કીધું છે. તેમને જે સંખ્યાઓ આપી, તમને જે શું આપી, સમય સંખ્યા આપી, એમાં કયો ગુણધર્મ વપરાણો. આપણે સમય સંખ્યા બહુ બધા ગુણધર્મ શીખી ગયા છીએ, એમાંથી કયો ગુણધર્મ અહીંયા વપરાય છે તમને શોધવાનું અહીંયા, એટલે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. ચાલો પહેલું આપણે તમને એમાં શું આપ્યું છે, તો કે હવે 2/3 અને 3/2 એ સમય સંખ્યાઓ છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે સમય સંખ્યાઓ કઈ દેખાવ પડે, તો કે 2/3 + 3/2 કરો તમે તો પણ તમને જવાબ કેવો મળશે, સમય સંખ્યા જ મળશે કોઈ. આપણે જવાબ લઈએ, ચલો શું કરો, આપણે બંને ક્રોસ ગુણાકાર કરી નાખો, 2 × 2 = 4, 3 × 3 = 9, 3 × 2 = 9 તો 9 × 4 = 13, 3 × 2 = 6 જવાબ કેવો આવે, 13/6. તો 13/6 કેવી સંખ્યા કહેવાય, સમય સંખ્યા જ મળી. તો કહેવા શું માગે છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરો તમે તો શું મળે, તમને સમય સંખ્યા પોતે મળે છે. તો આને શું કહેવાય, સમૃદ્ધતાનો નિયમ કહેવાય. શું કહે છે આને, તો કે આને કહેવાય સમૃદ્ધતા. તો એ કયો ગુણધર્મ વપરાયો, તો કે સમૃદ્ધતાનો ગુણધર્મ વપરાય છે, જે તમને તમારી ચોપડીમાં આપેલું છે. તમારે સમજવું પડશે કે કહેવા શું માગે છે. તો શું કહે છે આમાં, કે કોઈ પણ બે સમય સંખ્યા, આ પણ સમય સંખ્યા કહેવાય અને આ પણ સમય સંખ્યા કહેવાય, બંને સમય સંખ્યાનો આપણે સરવાળો કર્યો તો પણ આપણે જવાબ કેવો મળે, સમય સંખ્યા જ મળે છે. તો આને કહેવાય સમૃદ્ધતાનો નિયમ. શું કહેવાય છે, સમૃદ્ધતાનો નિયમ. ચલો હવે બીજું આપ્યું છે, એમાં આપણને શું આપ્યું છે, તો કે −3/5 + 0 = −3/5. આમાં શું કહેવા માગે છે, હવે આપણે શું કીધું આમાં, તો કે હવે −3/5 માં હું 0 ઉમેરતો પણ જવાબ મારે કેવો રહે છે, −3/5 જ રહે છે. શું કહેવા માગે છે આમાં, તો કે હવે −3/5 માં હું કઈ સંખ્યા ઉમેરતો જવાબ મારે −3/5 રહ્યું, તો કે 0. તો આને શું કહેવાય, તટસ્થ ઘટક. તો કોના માટેનો, કે સરવાળા માટેનો. શું લખવાનો નિયમ કયો વપરાશે અહીંયા, તો કે સરવાળાના તટસ્થ ઘટક. શું કહેવાય એને, તટસ્થ ઘટક શૂન્યના અસ્તિત્વનો ગુણધર્મ વપરાય છે. કયો વપરાયો, તો કે શૂન્યના અસ્તિત્વનો ગુણધર્મ વપરાય છે. શું કોના માટે, કે સરવાળાના તટસ્થ ઘટક. કયો કહેવાય, 0ના એટલે કે શૂન્યના અસ્તિત્વનો ગુણધર્મ વપરાય છે. ચલો એના ત્રીજો આપ્યું છે આપણને, એમાં શું આપ્યું છે, તો કે હવે મોટો કૌંસ કર્યો છે, એમાં બીજો નાનો કૌંસ, −2/7 + 4/9 = 8/11 મોટા કૌંસમાં 4/9 + 8/11 - −2/7. અહીંયા એક માઇનસ નથી, સોરી ભૂલથી થઈ ગયું છે. ચલો હવે તમે જુઓ તો સંખ્યા તમારે આપી છે −2/7, 4/9 અને 8/11. તો તમે સામે પણ એ સંખ્યા મળે છે, તો કે −2/7, 4/9, 8/11. તમે શું કર્યું, ખાલી એમને તેમને જૂથ બદલ્યું છે, બે બે સંખ્યાઓને જૂથ બદલી નાખ્યા. તમે જુઓ પહેલાં આ બે સંખ્યાઓનું જૂથ હતું −2/7 + 4/9, તેને −2/7 અલગ કરી નાખ્યું, પછી જૂથ કોણ બનાવ્યું, આ બે સંખ્યાઓનું. તો આને શું કહેવાય, જૂથ બનાવ્યું કહેવાય, કે બે એ સંખ્યા ભેગી કરી એનો જે જવાબ આવે પછી ઉમેરવાનો. તો આને શું કહેવાય, તો કે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. આપણે શું કર્યું, જૂથ બદલ્યા, પણ તો જવાબ આપણે એક સેમ જ આવશે બંને. તમે આનો જવાબ લાવો એટલો જવાબ આનો આવશે, એવું કહેવા માંગે. સરવાળાની ક્રિયામાં કયો નિયમ વપરાય, તો કે જૂથનો ગુણધર્મ વપરાય છે. તો આ તમારે બધું યાદ રાખવું પડશે, કયો નિયમ ક્યારે વપરાય એ તમારે નિયમ દાખલા પણ ગણવા કામ આવશે, નહીં આ તમારે લખવાનું થશે પરીક્ષામાં તો પણ તમને અહીંયા કામ આવશે. ચલો ત્યારબાદ ચોથું શું આપ્યું તમને, આવે તો કે −7/13 + 7/13 = 0. તો −7/13 તમે કૌંસને છૂટા પાડી દો, −7/13 = 0 કહે છે. તો તમે જુઓ આ −7/13 કહેવાય અને આખી સંખ્યા કહેવાય છે +7/13. તો આને શું કહેવાય, બંનેની વિરોધી સંખ્યા કહેવાય, એક પ્લસ છે તો બીજી માઇનસ હોય,
અથવા તો બીજી માઇનસ હોય તો પેલી સંખ્યા પ્લસ હોય, તો આને શું કહેવાય? વિરોધી. અને શું કહેવાય? વિરોધી. અને એક અત્યારે રાખો કે બંને વિરોધી સંખ્યાનો જવાબ કેવો આવે તો કે ઝીરો. તો જો અહીંયા જવાબ કેટલો હોય? -7/13 + 7/13. જવાબ કેવો આવશે અહીંયા? ઝીરો. એટલે કે કોઈ પણ બે વિરોધી સંખ્યા આપી હોય એનો જવાબ ઝીરો આવે તો એકબીજાને શું કહેવાય? તો વિરોધી સંખ્યા કહેવાય. શું કહેવાય? એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. તો જવાબ લખવાનું શું અહીંયા? તો કે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. શું લખાય? વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. તો તમારે આવી રીતના જવાબ લખવાના કે શું લખવાનું? વિરોધી સંખ્યાનું અસ્તિત્વ અહીંયા થયું છે, એટલે કે અહીંયા આ ગુણધર્મ આપણે વાપર્યો છે. ચલો એ તમને પાંચમો આપ્યું છે, એમાં શું આપ્યું છે હવે? તો કે 4/17 - -4/17 = -4/17 + 4/17. તો એક વાત યાદ રાખો, તમારે એ કોઈ સાદુરૂપ આપવાનું નથી, તમને શું કીધું? ખાલી ગુણધર્મ આપવાનું કીધું છે. તમે સાદુરૂપ આપો તો તમને જવાબ ઝીરો મળશે. શું મળશે? તમને જવાબ ઝીરો મળી જશે, પણ આપણે જવાબ ઝીરો લાવવાનું નથી. આપણે ખાલી જોઈએ કે કયો ગુણધર્મ વપરાણો છે. તમે જુઓ 4/17 - 4/17 અહીંયા શું થઈ ગયું? ઊંધું થઈ ગયું. ખાલી ક્રમ બદલાવાનો છે. શું બદલાવાનું છે અહીંયા? ક્રમ. તો શું કહેવાય? ક્રમનો નિયમ. પણ કોના માટે? સરવાળા માટે. તો શું કહેવાશે? સરવાળા માટે કયો નિયમ વપરાણો? તો કે ક્રમનો નિયમ વપરાણો. સરવાળા માટે બે નિયમ આવશે, કે જૂથનો અને ક્રમનો. તો જૂથનો નિયમ આ હતો અને આ છે સરવાળાનો નિયમ, એટલે કે ક્રમનો નિયમ. એમાં આપણે જૂથ બદલતા હતા, એટલે કે બે બે સંખ્યાનું જૂથ બદલ્યા. આમાં શું કર્યું આપણે? તો કે ખાલી ક્રમ બદલવાના, અમે કોઈ આ બીજું કરવાનું આપણે છે નહીં આગળ, બરાબર. એમાં શું કર્યું? આપણે ખાલી ક્રમનો નિયમ વાપર્યો છે. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં શું આપ્યું છે હવે? તો કે એમાં પહેલો આપ્યો છે, એમાં પણ એ જ કરવાનું છે કે નીચેના દરેક સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. ચલો પહેલો એમાં આપ્યું છે કે 5/12 અને 3/11. તો અહીંયા આપણે ગુણાકાર કરશું કે 5/12 × 3/11. તો ચલો આપણે જોઈએ કે ઉપર શું કરવાનું. ગુણાકારમાં યાદ રાખવાનું કે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. ચલો 5 × 3 તો 12 × 11. 3 × 4 = 12, છેદ ઉડશે અહીંયા, તો ઉપર 5 એમનામ રહેશે, 11 × 4 = 44. તો આપણને શું મળી? તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ મળી તો એને શું કહેવાય? સમવૃત્તાનો નિયમ. કયો કહેવાય? સમવૃત્તા. જે આપણે આગળ જોયું પ્રશ્ન નંબર 5 એમાં શું થયું કે સરવાળા માટે, એવું અહીંયા છે ખાલી ગુણાકાર માટે સમવૃત્તાનો નિયમ. ઓકે ચલો બીજો સવાલ આપ્યો છે બે ત્યારબાદ, કે 2/9 × 9/2 = 1. તો તમે જુઓ તો શું અહીંયા 9 ઉડી જાય, 2 ઉડી જાય, તમને એક જવાબ 1 મળશે, એવું તમને ક્યાં માગે છે. તો આને શું કહેવાય? કે 9 અહીંયા છેદમાં હતા, અહીંયા અંશમાં અવતર્યા, અને અંશમાં હતા 2 નીચે છેદમાં અવતર્યા, તો આને કહેવાય વ્યસ્ત. કહેવાય શું? કે બંનેના વ્યસ્ત, કે ઉપર નીચે આવી ગયા કહેવાય વ્યસ્ત. તો કે આને કહેવાય વ્યસ્તનું અસ્તિત્વ. શું કહેવાય છે? વ્યસ્તનું અસ્તિત્વ. કોના માટે? કે ગુણાકાર માટે વ્યસ્તનું અસ્તિત્વ. તમારે સરળ માટે આવશે નહીં, પણ કોના માટે આવશે? ખાલી ગુણાકાર માટે વ્યસ્તનું અસ્તિત્વ. આવી રીતે તમે લખી નાખો તો પણ ચાલશે, અથવા તો તમે વ્યસ્તનું અસ્તિત્વ લખો તો પણ ખાલી ચાલે. ચલો તમે ત્રીજું આપ્યું છે એમાં કે -1/5 × 4/7 = -1/5. તો તમારે જોવાનું આમાં શું છે, સંખ્યા એની જ રહે છે. તો કે હા, સંખ્યા એ રહે છે, -1/5 = -1/5, 4/7 = -4/7. તો પણ શું થયું? અને ખાલી ક્રમ ચાર્જ બદલાણો, અને આપણે નંબર 1 આપી દઈએ અને નંબર 2 આપી દઈએ, તો અહીંયા શું થઈ ગયું? 2 1. 1 2 નું આપણે થઈ ગયું 1 2 1. તો આને શું કહેવાય? ક્રમ. તો શું કહેવાય? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. શું કહેવાશે? તો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ખબર પડી એમાં શું કરવાનું આપણે? તો કે જોવાનું કે કઈ જગ્યાએ શું વપરાય છે, કયો નિયમ વપરાય, જોવાનું ખાલી તમારે. ગુણાકાર માટે શું કહેવાય? તો ક્રમનો, કારણ કે આગળ પાછળ થયું એટલા માટે શું કહેવાય? ક્રમનો ગુણધર્મ. ચલો ત્યારબાદ 14 શું આપ્યું છે હવે? તો કે -3/7 × 1 = -3/7. તો કે
માઇનસ ત્રણ અપોન સાતનો ગુણાકાર એક જોડે તમને શું મળશે માઇનસ ત્રણ અપોન સાત. તો આપણે સેમ આ ઉપર જોયું કે કોણા માટે સરવાળા માટે, એમાં શું હતું પણ અહીંયા જીરો હતું કે માઇનસ ત્રણ અપોન સાત વત્તા જીરો બરાબર ખાલી જગ્યા એટલે કે માઇનસ ત્રણ અપોન સાત મળતું હતું. તો એ સરવાળા માટે તો એની જગ્યાએ સેમ અહીંયા આવશે ગુણાકાર માટે. શું કહેવાય તો કે એક, કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ તો તમારે પરીક્ષામાં એમ પૂછે કે ગુણાકાર માટે તટસ્થ ઘટક શું હતો, તમારે શું લખવું પડશે એક. કઈ રીતે કે એની સંખ્યા આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ કે માઇનસ ત્રણ અપોન સાતનો ગુણાકાર એક જોડે કરો તો મને કોઈ નિયમ જવાબ મળે છે કે માઇનસ ત્રણ અપોન સાત. અને કહેવાય તટસ્થ કે એ સંખ્યા સાથે ગુણાકાર કરું તો પણ કંઈ ફરક પડતો નથી તો એને કહેવાય તટસ્થ ઘટક. તો ગુણાકાર માટે શું આવશે કે એક, અને સરવાળા માટે શું આવશે તો કે જીરો. અને સરવાળામાં આપણે કોઈ પણ સંખ્યામાં તમે જો બેમાં જીરો ઉમેરો તો જવાબ કેવો મળશે બે. એક અપોન દસમાં તમે જીરો મળે તો તમને જવાબ કેવો મળશે એક અપોન દસ. તો આને કહેવાય સરવાળા માટે તટસ્થ ઘટક અને ગુણાકાર માટે શું કહેવાય તો કે એકનો, એટલે કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ. ચલો ત્યારે તમને પાંચમું આપ્યું છે, એમાં શું આપ્યું છે હવે કે માઇનસ એક અપોન બે, પહેલાં મોટો કૌંસ આપ્યો છે માઇનસ એક અપોન બે કૌંસ પૂરો નાનો, પછી ત્રણ અપોન ચાર ગુણ્યા પાંચ અપોન નવ બરાબર માઇનસ એક અપોન બે ગુણ્યા ત્રણ અપોન ચાર ગુણ્યા પાંચ અપોન નવ. તમે જોઈ શકો છો અહીંયા શું આપ્યું તમને તો કે સંખ્યાઓ તમને એ જ આપી છે. જો માઇનસ એક અપોન બે ગુણ્યા ત્રણ અપોન ચાર ગુણ્યા પાંચ અપોન નવ બરાબર માઇનસ એક અપોન બે ગુણ્યા ત્રણ અપોન ચાર ગુણ્યા પાંચ અપોન નવ. આમાં કોઈ સંખ્યા તમે બદલાણી આગળ પાછળ થઈ તો કે ના, પણ તમે જો આ મોટો કૌંસ છે એ બદલાઈ ગયા પહેલાં આ બે સંખ્યામાં થયો, કઈ સંખ્યામાં થઈ ગયા તો કે પાછળની બે સંખ્યામાં, એટલે કે આ બે સંખ્યામાં થઈ ગયા તો આને શું બદલ્યું કહેવાય, ખાલી જૂથ બદલ્યું કહેવાય. શું કહેવાય? જૂથ બદલ્યું કહેવાય. તો શું લખવાનું કે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ શું કહેવાય ને તો કે ગુણાકાર માટે કયો નિયમ વાપરવાનો હોય તો કે જૂથનો ગુણધર્મ. તો લખી નાખવાનું ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. ત્યારબાદ તમને છઠ્ઠો આપ્યો છે સવાલ લાસ્ટ, એમાં શું આપ્યું છે તો કે હવે માઇનસ ત્રણ અપોન પાંચ ગુણ્યા માઇનસ એક અપોન બે વત્તા ત્રણ અપોન ચાર બરાબર શું થાય તો કે માઇનસ ત્રણ અપોન પાંચ ગુણ્યા માઇનસ એક અપોન બે વત્તા માઇનસ ત્રણ અપોન પાંચ ગુણ્યા ત્રણ અપોન ચાર. તો તમારે જોવાનું કે અહીંયા શું આપે તમને તો કે અહીંયા ગુણાકારમાં તમને એ સંખ્યા આપી છે પણ અહીંયા થોડું બદલાઈ જાય છે, બરાબરની ડાઈ બાજુ અને બરાબરની જમણી બાજુ એ પદ બદલાઈ જાય છે. તમે જો કે ગુણાકાર થઈ ગયા બંને સાથે, જો આનો ગુણાકાર આની જોડે કર્યો વચ્ચે વધતા પાછું આનો ગુણાકાર આની જોડે કર્યો તો શું કહેવાય? ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ તમને ખાલી યાદ રાખવું પડશે કે શું કહેવાય તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે કે ગુણાકાર સરવાળામાં વિભાજન કરો તમે જે કહેવો તમે કહી શકો છો. શું કહેવાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે કે ગુણાકાર હતા આપણે ને આપણે શું કર્યું વિભાજન કર્યું વિષયમાં તો કે સરવાળામાં, તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અને છ.